जिनके कपट दंभ नहीं मोहा थिन के बसहु रघुराया सबके प्रिय सबके हितकारी दुख सुख सरिस प्रसंसागारी कह ही सत्य प्रिय बचन बिचारी, जागत सोवत शरण तुम्हारी સંતના લક્ષણો કાંડમાં બાબા ગોસ્વામી તુલસીદાસજીએ વર્ણવતા જે જે લક્ષણો ટાંક્યા છે તેને પોતાના જીવનના માઇલસ્ટોન બનાવીને જીવી જનાર મહાત્મા ગાંધી એકસો ને છપ્પન વર્ષ બતાવી ચૂક્યા એ કેટલું અસ્મરવીર સ્મરણીય છે આપણે એકસો છપ્પન વર્ષના ગાંધીની સાથે આજે હોત તો આપણે તો સામાન્ય માણસ એટલે આપણને તો આવો દુનિયાવી આપણા સ્વાર્થનો જ વિચાર આવે છે પણ ગાંધીનો અવતાર કૃત્ય પૂર્ણ થયું ને એમણે વિદાય લીધી દેશની એક કમનસીબી છે એક આપણા રાષ્ટ્રપિતા મહાત્માને આપણે કિંમતી ચલણી નોટો પર બેસાડી તેનું મૂલ્ય ભૂલાવી દીધું છે પણ આવી વિરલતમ હસ્તીઓ ક્યારેય વિસરાતી નથી કારણ ગાંધી ઉંમરે વૃદ્ધ થતા જાય છે તેમ તેમ ગાંધી વિચારનો પ્રભાવ વધતો જાય છે ગાંધીજી જીવ્યા હિન્દુસ્તાનની મુક્તિ માટે પણ એ મહામાનવની વિદાય પછી એ બની ગયા વિશ્વભરની મુક્તિના મશાલ છે યંગ ઇન્ડિયાના પંદર ઓક્ટોબર ઓગણીસો પચીસના અંકમાં બાપુએ લખેલું બૌદ્ધિક શ્રમની કિંમત હું ઓછી આંખતો નથી પણ ગમે તેટલો બૌદ્ધિક શ્રમ શારીરિક શ્રમની અવેજીમાં ન ચાલી શકે બૌદ્ધિક શ્રમ શારીરિક શ્રમ કરતા ચડિયા તો હોઈ શકે ઘણી વાર હોય છે પણ ખરો પણ તે શારીરિક શ્રમના બદલામાં કદી ન હોઈ શકે જેમ બૌદ્ધિક ખોરાક આપણે જે અનાજ ખાઈએ છીએ તેના કરતાં ઘણો ચડિયાતો હોવા છતાં તે અનાજની અવેજીમાં અનાજ સિવાય બૌદ્ધિક શ્રમ કરવાનું અશક્ય છે આજે જ્યારે શારીરિક શ્રમનું મૂલ્ય સમજી ચીન વિશ્વભરના બજારોને સર કરી રહ્યું છે ત્યારે ગાંધીજીનો ઓગણીસો પચીસ માં વિચાર આપણને દિશા ચિંતે છે ઇજનેર તબીબ છલકતો આપણો દેશ શ્રમ પરિશ્રમ કરનારની ગંભીર અછતમાં વિસાઈ રહ્યો છે અને હાથ પગને કુશળ બનાવતી કેળવણીથી આપણે દૂર અને દૂર જઈ રહ્યા છીએ ત્યારે ગાંધી વિચાર જ આપણને ઉગારી શકે એમ છે ગાંધીનું એક પુસ્તક છે મારા સ્વપ્નનું ભારત તેમાં બાપુએ લખ્યું છે ભારત સ્વતંત્ર થઈ ગયું એવું હું ત્યારે માનીશ જ્યારે ત્રણ વસ્તુઓ થઈ જશે એક નિર્ધનતા સમાપ્ત થઈ જશે બે નિરક્ષરતા સમાપ્ત થઈ જશે અને ત્રણ વિષમતા સમાપ્ત થઈ જશે બાપુ જ્યારે એકસો ને છપ્પન વર્ષના થઈ ગયા છે ત્યારે લેટસ આસ્ક અવર સેલ્સ બાપુના ભારતનું સ્વપ્ન પૂરું થયું છે ખરું કેમ નથી થયું ક્યાં શું ખૂટ્યું છે આપણે ક્યાં શું શું ચૂકી ગયા છીએ એવું બને કે કદાચ આપણને આ નાના છતાં મહત્વના પ્રશ્નોના ઉત્તરો ન મળે તો ફરી આપણે જવાબ મેળવવા ગાંધી સામે જ જોવું પડશે કાકા કરે ગાંધીજીને એકવાર પૂછેલું બાપુ આપની સૌથી વધારે વેદના અને પીડા કઈ વાતની થાય છે ગાંધીજીએ એક ક્ષણ માટે રોકાય છે અને પછી કહે છે કાકા હું શિક્ષિત લોકોમાં કરુણાની ભાવના સુકાતી જોઈ રહ્યો છું એનાથી મને સૌથી વધારે પીડા થાય છે આજે ગાંધીના ગુજરાતનું ઉત્તર ઉત્તરદ્વાયિત્વ વધી રહ્યું છે કારણ દેશ સમસ્તને ફરી એકવાર વૈચારિક ગ્રાંધી આપણે યાદ અપાવવાનો છે જેણે એક જ વાક્યમાં આપણો ધોરીમાર્ગ બતાવી દીધો સેવા કરવામાં મન જોઈએ મન હોય તો લાયકાત આવે આપણે છેવાડાના માણસની સેવાનું બનાવી લઈએ અને આપણી લાયકાતનું સ્વાગત કરીએ તો ગાંધી રાજી રાજી સહારાઢૂંઢતા હૈ તું કિસ કા સહારા